નમસ્તે બાળ મિત્રો, આજે વિષય ગુજરાતીમાં આડા અવળા અક્ષરો બરાબર ગોઠવી સાચા શબ્દો લખો. શું કરવાનું છે? આડા અવળા અક્ષરો બરાબર ગોઠવી સાચા શબ્દ લખો. આને કૌંસ કહેવાય. આજુબાજુ કરેલો છે ને, શું કહેવાય? કૌંસ. તેમાં શબ્દ લખેલા જ છે. અને શું કહેવાય? ટુ ક ડી. અને શું કહેવાય? મ કા ન પા પ ડ ગુ લા બ બી વ સ ચ ટ ણી ક વિ તા લુ હા ર બી ક રી ગ ળ વા દ ળ ની શા ળ જુ વા ર ફ ણ સ વ ટા ણા ટી લ ક મી ની ટ ખુ ર સી. જો બાળ મિત્રો, અહીંયા શબ્દ આડા અવળા આપેલા છે. આનો સાચો શબ્દ છે ને, આ કૌંસમાં આપેલો જ હોય એ શોધીને તમારે, આ શબ્દ આડો અવળો આપ્યો હોય એનો સાચો શબ્દ અહીંયાથી શોધીને અહીંયા તમારે લખવાનો. પહેલાં વાંચવાનો કે કયો શબ્દ લખેલો છે. આ શું લખેલું? ટણી ચ. આ આડા અવળા અક્ષર આપેલા છે તો તમારે શું કરવાનું? લાઈનમાં ગોઠવીને સાચો શબ્દ લખવાનો. ટણી ચ, એનો સાચો શબ્દ શું થાય? ચ ટ ણી. શું થાય? ચ ટ ણી. તો સાચા શબ્દ નીચે શું કરવાનો? લાઈન કરવાની. સાચો શબ્દ અહીંયા લખી દેવાનો. ચ ટ ણી બની ગયો એના જેવો શબ્દ. ટ ણી ચ, તો ચ ટ ણી. પછી શું લખેલું? ટ ની મી. આનો સાચો શબ્દ બતાવતો. ટ ની મી, તેનો સાચો શબ્દ શું બને? મી ની ટ. તો આમાં મિનિટ શબ્દ ક્યાં લખેલો બતાવો ચાલો મને. મી ની ટ એ આય રહ્યો, ત્યાં નીચે શું કરવાનો? લાઈન કરવાની. પછી શબ્દ અહીંયા લખી દેવાનો. મી ની ટ, એના પછી શું શબ્દ આપેલો? ડી ક ટુ, એનો સાચો શબ્દ શું થાય? ટુ ક ડી. તમારો ટુકડી શબ્દ ક્યાં આપેલો? શોધીને શું કરવાનું? એની નીચે લાઈન કરવાની. એ શબ્દ અહીંયા લખી દેવાનો. ટુ ક ડી. પછી શું લખેલું? સ ણ ફ, એનો સાચો શબ્દ શું બને? ફ ણ સ. આમાંથી ફણસ શબ્દ સુધી બતાવો ક્યાં આપેલો? એ આ રહ્યો. અને નીચે લાઈન કરવાની અને સામે સાચો શબ્દ લખી દેવાનો. ફ ણ સ. પછી શું શબ્દ લખેલો? દળવા, તેનો સાચો શબ્દ શું બને? વાદળ. તમે વાદળ શબ્દ ક્યાં આપેલો? વાદળ, તો એ વાદળ શબ્દ લખી દેવાનો. વાદળ. પછી શું લખેલું જુઓ? ર લુ હા, તો સાચો શબ્દ શું બને? લુ હા ર. આમાં લુહાર શબ્દ ક્યાં આપેલો શોધી બતાવો મને. એ આ રહ્યો. નીચે લાઈન કરવાની, એ શબ્દ અહીંયા લખી દેવાનો. લુ હા ર. ઓકે. પછી જુઓ આને શું કહેવાય? રી ક દી, તેનો સાચો શબ્દ શું બને? દી ક રી, તો દી ક રી શબ્દ ક્યાં આપેલો મને શોધી બતાવો. એ આ રહ્યો. એ શબ્દ અહીંયા લખી દેવાનો. દી ક રી. જો બાળ મિત્રો, આને શું કહેવાય? સ વ દી, તેનો સાચો શબ્દ શું બને? દિવસ. આમાં દિવસ શબ્દ ક્યાં લખેલો સુધી બતાવો મને. એ આ રહ્યો. નીચે શું કરી દેવાની? લાઈન. શબ્દ અહીંયા લખી દેવાનો. દિવસ. પછી આ શું લખેલું? પડ પા, એનો સાચો શબ્દ શું બને? પા પો ડ. આમાંથી પાપડ શબ્દ ક્યાં આપેલો? અને નીચે લાઈન કરવાની અને સાચો શબ્દ અહીંયા લખી દેવાનો. અનિકાનો પા પ
ડ પછી શું લખેલું ટા વ ણા એનો સાચો શબ્દ શું બને વ ટા ણા આમાંથી વટાણા શબ્દ ક્યાં આપેલો સુધી બતાવો વ ટા ણા એ આ રહ્યો એ શબ્દ સુધીને અહીંયા લખી દેવાનો વ ટા ણા પછી શું લખેલું જુઓ ક લ ટી તો સાચો શબ્દ શું બને તી લ ક તમારી તિલક શબ્દ સુધી બતાવો મને ક્યાં લખેલો એ આ રહ્યો નીચે લાઈન કરવાની અને અહીંયા તિલક શબ્દ લખી દેવાનું તી લ ક જો બાળ મિત્રો આને શું કહેવાય ખુ સી ર આનો સાચો શબ્દ શું બને ખુ ર સી તેમાં ખુરશી શબ્દ ક્યાં લખેલો સુધી બતાવો મને એ આ રહ્યો નીચે લાઈન કરવાની અને ખુરશી શબ્દ અહીંયા લખી દેવાનો જો બાળ મિત્રો હવે આને શું કહેવાય તા વી ક તો આપણે લાઈનમાં ગોઠવો તો કેવી રીતે ગોઠવાય ક વી તા તો આ કૌંસમાં કવિતા શબ્દ ક્યાં લખેલો એ આ રહ્યો નીચે લાઈન કરવાની અને કવિતા શબ્દ અહીંયા લખી દેવાનો પછી જુઓ શું લખેલું બ લા ગુ તો સાચો શબ્દ શું બને ગુ લા બ તમારી ગુલાબ શબ્દ સુધી બતાવો કે આપેલો એ આ રહ્યો છે લાઈન કરવાની એ શબ્દ અહીંયા લખી દેવાનો ગુ લા બ પછી જુઓ કા ન મ તો મ કા ન તો મકાન શબ્દ ક્યાં લખેલો આ રહ્યો એ નીચે લાઈન કરવાની અને એ શબ્દ અહીંયા લખી દેવાનો મ કા ન પછી શું લખેલું સા ળ ની એનો સાચો શબ્દ શું બને ની સા ળ નિશાળ શબ્દ ક્યાં લખેલો સુધી બતાવો ચલો એ આ રહ્યો એની નીચે લાઈન કરી દેવાની એ શબ્દ અહીંયા લખી દેવાનો ની સા ળ પછી જો ક ગા ળ તેનો સાચો શબ્દ શું બને કા ગ ળ તો કાગળ શબ્દ ક્યાં લખેલો એ આ રહ્યો નીચે લાઈન કરવાની અને શબ્દ અહીંયા લખી દેવાનો કા ગ ળ પછી શું લખેલું વા જુ ર તો સાચો શબ્દ શું બને જુ વા ર તો જુવાર શબ્દ સુધી બતાવો ક્યાં આપેલો એ આ રહ્યો એ નીચે લાઈન કરવાની એ શબ્દ અહીંયા લખી દેવાનો જો બાળ મિત્રો આપણે આડા આવડા અક્ષરો બરાબર ગોઠવી સાચો શબ્દ લખી દીધો ટણી ચ તો એનો સાચો શબ્દ શું બને ચ ટ ણી ટ ની મી તો મી ની ટ ડી ક ટુ તો ટુ ક ડી સણ ફ તો ફણ સ દળ વા તો વા દ ળ ર લુહા તો લુહા ર રી ક દી તો દી ક રી સ વ દી તો શું શબ્દ બને દી વ સ પ ડ પા તો શું શબ્દ બને પા પ ડ ટા વણા તો વ ટા ના ક લ તી તો તી લ ક ખુશી ર તેનો સાચો શબ્દ શું બને ખુ ર સી તા વી ક તેનો સાચો શબ્દ શું બને ક વી તા બ લા ગુ તો ગુ લા બ કા ન મ તેનો સાચો શબ્દ શું બને મ કા ન શા ળ ની તો ની શા ળ ગ કા ળ તો કા ગ ળ વા જુ ર તો જુ વા ર બાર મિત્રો તમારે પણ આડા અક્ષરો બરાબર ગોઠવીને સાચો શબ્દ બનાવતા શીખવાનું હવે જો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવો આપણે ક્યાંથી શબ્દ લખવાનો અક્ષર મૂકવાનો કૌંસમાંથી અક્ષર પસંદ કરીને ચોરસમાં લખવાનો આ કૌંસમાં અક્ષર આપેલા જ છે જે અક્ષર સેટ થતો હોય એ અક્ષર એ કૌંસ ચોરસમાં લખી દેવાનો ખુ ખાલી જગ્યા સી આપણે શું બોલીએ ખુ ર સી
તો આમાંથી કયો અક્ષર પસંદ કરવાનો? ર. નીચે લાઈન કરવાની અને રૈયા લખી દેવાનો. લખાઈ બની ગયો શબ્દ હુ ર સી. પછી જો મ ખાલી જગ્યા ઈ, તો આમાંથી કયો અક્ષર પસંદ કરવાનો? કા. તો શું લખવાનો અહીંયા? કનિકાનો કા. તો શું શબ્દ બન્યો? મ કા ઈ. પછી જો ફ ર ક ખાલી જગ્યા આ કૌંસમાંથી કયો અક્ષર પસંદ કરવાનો? ડી. શું શબ્દ બન્યો? અહીંયા ડી લખવાનો. તો શું શબ્દ બન્યો? ફ ર ક ડી ખાલી જગ્યા રા ફ. તો આમાંથી કયો અક્ષર પસંદ કરવાનો? જી. તો એ જી લખી દેવાનો. બની ગયો શબ્દ જી રા ફ. જો બાળ મિત્રો, તમારી નોટબુકમાં સારા અક્ષરે આડાવડા અક્ષરો બરાબર ગોઠવીને સાચો શબ્દ લખવાનો અને ખાલી જગ્યાના ખોટો અક્ષર લખવાનો. જય શ્રી કૃષ્ણ.